હેલો, ઇટ્સ મી ફરીન સવેદા હિયર. વેલકમ ટુ માય ચેનલ. હું છું ફરીન સવેદા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલ પર. સો ફોર ગુજરાત કોની માટે લઈને આવી છું? તમારા બધા માટે. સોરી, આ થોડુંક ડિસ્ટર્બન્સ થશે આ, બટ એકવાર સવાલ આવી જાય પછી નહીં થશે. ઓકે, ચાલો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ઓકે, ભારતનો ઇતિહાસ બધાને ખબર જ હશે, આપણે ભણી ગયા છે ભારતનો ઇતિહાસ. હવે પોલીસ કોન્સ્ટેબલ આવી ગઈ છે, બરાબર છે? તો બધા વિદ્યાર્થી મિત્રને એવું ખ્યાલ છે કે ભાઈ આપણાથી નહીં થાય, એવું ખ્યાલ બેસી ગયું છે. તો એ બધા વિદ્યાર્થીઓ માટે આ ખ્યાલ છે ને આપણે દૂર કરવાનો છે કે ભાઈ અબકી બાર ખાકી પાર, કંઈ હાર્ડ નથી, બધું ઇઝી જ હોય છે. તમારે ફક્ત ધ્યાન આપવાનું છે અને તમારે ફક્ત રિવાઇઝ કરતા રહેવાનું છે, બરાબર છે? તમે એક એક વાર પણ વાંચો ને તો તમે આરામથી ક્રેક કરી શકો, બરાબર છે? તમારે ફક્ત રનિંગ પર ધ્યાન આપવાનું છે. ઓકે, ચાલો. તો ખાલી એક્ઝામ્પલ તરીકે હું તમને આજે બતાવવા જઈ રહી છું કે ભાઈ આપણે આવું પેપર હોય છે, કંઈ હાર્ડ હોતું નથી, કંઈ પેલું પથ્થર તોડવાનું કામ નથી, દિમાગ ઘસવાનું કામ છે. તમારું બ્રેનને ઘસો, બરાબર બરાબર છે? સો આપણી ચેનલ ઉપર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરી લેજો, તો આવનારી આવી જ વિડીયો તમને પહેલાં મળશે. અને જણાવી દેવાનું કે જીપીએસસી વિશે આપણે નવા નવા ટોપિક્સ ઉપર આપણે વિડીયો મૂકવાના જઈ રહ્યા છે. સો આપણી ચેનલ ઉપર આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને જરૂરથી ક્લિક કરી દેજો. થેન્ક યુ સો મચ. ચાલો, પોલીસ કોન્સ્ટેબલમાં 2012માં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલા હતા કે નીચેનામાંથી કોણ ભૂતકાળના રાષ્ટ્રપતિ પદે રહેલ નથી? તો અબ્દુલ કલામ રહી ચૂક્યા છે, જ્ઞાની જેલમસી પણ રહી ચૂક્યા છે, નીલમ સંજીવ રેડ્ડી પણ રહી ચૂક્યા છે. તો હામિદ અંસારી એ રાષ્ટ્રપતિ પદે રહેલ નથી. નીચેનામાંથી કઈ જોડ સાચી નથી? ભાઈ, મહાત્મા ગાંધીજીનો જન્મ 1867માં થયેલો નથી. તો ક્યારે થયેલો કમેન્ટમાં જણાવજો. ભારત છોડો આંદોલન 1942, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 1885, જલિયાવાલા બાગ હત્યાકાંડ 1919. કેટલા સવાલ નીકળી ગયા? 4 સવાલ નીકળી ગયા. મહાત્મા ગાંધીજીનો જન્મ ક્યારે થયો? તો બસ તમારે એટલું મને જણાવવાનું રહેશે, કમેન્ટમાં જણાવી દેજો. ચલો, નીચેનામાંથી મુગલ રાજા નથી. તો બિરબલ નથી, શાહજહાં, જહાંગીર, અકબર બધા રાજા છે. સમ્રાટ અશોક કયા વંશના રાજા હતા? મૌર્ય વંશના રાજા કોણ હતા ભાઈ? સમ્રાટ અશોક. કયા સમયને ભારતનો સુવર્ણકાળ? સુવર્ણકાળ એટલે યાદ રાખવાનું, ગુપ્તકાળ. સુવર્ણકાળ એટલે શું? ગુપ્તકાળ. કરો યા મરો સૂત્ર કઈ ચળવળ સાથે જોડાયેલું છે ભાઈ? ભારત છોડો આંદોલન. એટલું તો યાદ હોવું જ જોઈએ ભાઈ. જોડકા અંગે કયો જવાબ સાચો છે? કયો જવાબ સાચો છે? બધા જવાબ આપણે ટીક કરવાના છે. તો અહીંયા તમને દેખાશે કે P1 એટલે 1885 સાથે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના, જે હમણાં જ મેં કીધું. 1919 સાથે શું જોડાયેલું છે ભાઈ? તો જલિયાવાલા બાગ હત્યાકાંડ. 1942 સાથે શું જોડાયેલું છે? ભારત છોડો ચળવળ. 1969 સાથે શું જોડાયેલું છે? મહાત્મા ગાંધીજીનો જન્મ. તો તમને તમારો જવાબ મળી ગયો છે, જે ગાંધીજી વિશે મેં કીધું હમણાં. નીચેના રાજાઓના તેમના કાળક્રમમાં ગોઠવતા કયો જવાબ સાચો છે? તો ચંદ્રગુપ્ત પહેલો, ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક, અકબર. તો સૌથી પહેલાં ચંદ્રગુપ્ત મૌર્ય, અશોક, ચંદ્રગુપ્ત પહેલો અને અકબર આવશે. સૌથી પહેલાં ચંદ્રગુપ્ત મૌર્ય આવેલા, અશોક, ચંદ્રગુપ્ત પહેલો અને અકબર. સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. તે સ્થળ મોહેંજોદડો ક્યાં આવેલું છે ભાઈ? પાકિસ્તાનમાં. તો 2015માં આ ક્વેશ્ચન પૂછાઈ ગયા છે. હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ નહીં મૂકું કે મૂકીશ નહીં. આવું કોણ બોલે છે? મહાત્મા ગાંધીજી બોલે છે કે હું કાગડા કૂતરાના મોતે મરીશ, પરંતુ સ્વરાજ લીધ્યા સિવાય આશ્રમમાં પાછો નહીં આવો. 1907માં જર્મનીમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌ પ્રથમ વાર કોણે હિન્દનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો? તો મેડમ ભિખાઈજી કામા. યાદ રાખજો, મેડમ ભિખાઈજી કામા. વાસ્કોદ ગામા કોણ હતા? કમેન્ટમાં જણાવજો. વાસ્કોદ ગામા. ગાંધીજીએ ક્યારે દાંડી કૂચ કરી? ઈસવીસન 1930માં. સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો? ચંપારણ. યાદ રાખજો આ બધી વસ્તુઓ. પોલીસ કોન્સ્ટેબલમાં 2016માં આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે રામકૃષ્ણ
મિશનની સ્થાપના કોણે કરેલી? ભાઈ સ્વામી વિવેકાનંદે કરેલી રામકૃષ્ણ મિશનની સ્થાપના ઈસવીસન 1526માં પાનીપતનું પ્રથમ યુદ્ધ કોણા વચ્ચે થયેલું? પાનીપતનું પ્રથમ યુદ્ધ બાબર તથા ઇબ્રાહિમ લોદી વચ્ચે થયેલું, બરાબર છે? 1526માં પાનીપતનું યુદ્ધ, પ્રથમ યુદ્ધ ક્યારે થયેલું? બાબર તથા ઇબ્રાહિમ લોદી વચ્ચે. તો એ આમ પૂછી શકે, બરાબર છે? તો આપણે ઈસવીસન લખવાનું રહેશે 1526, બરાબર છે? જલિયાવાલા બાગ ક્યાં સ્થિત છે? અમૃતસરમાં છે જલિયાવાલા બાગ, બધાને ખબર છે. આવી છે તો બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયના સંસ્થાપક કોણ છે? મદન મોહન માલવ્યા. ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? વિલિયમ બેન્ટિક. ભારતના પ્રથમ ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિક હતા. ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? એની બેસેન્ટ. થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? એની બેસેન્ટ. ગવર્નર પ્રથમ વિલિયમ બેન્ટિક ને થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના એની બેસેન્ટ. ઇન્ડિકા પુસ્તકના રચિતા કોણ છે? ભાઈ ઇન્ડિકા પુસ્તકના રચિતા મેગેસ્થનીસ છે. મેગેસ્થનીસ યાદ રાખજો, આ ઇન્ડિકા પુસ્તક વિશે પૂછાય છે. મેગેસ્થનીસ કોણ છે? તો ઇન્ડિકા પુસ્તકના રચિતા છે, આમ પૂછી શકે ઉલટાવીને. ઓકે, ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા વાસણ વાપરતા? ધાતુની શોધ નહીં થયેલી ત્યારે શેમાંથી બનાવેલા વાસણ વાપરતા? તો ભાઈ માટીમાંથી. આ તો બધાને આવડે, બરાબર છે? આવા સિમ્પલ ઇતિહાસના અને જીકેના ક્વેશ્ચન પૂછાય છે. તો હું બધાને રિક્વેસ્ટ કરું છું, પ્લીઝ આપણી ચેનલ ઉપર બન્યા રહેજો, તમારા માટે બહુ લાભદાયી રહેશે. આવનારા બહુ બધા વિડીયોઝ મૂકવા જઈ રહી છું, એન્ડ હું હોપ કરું છું કે આપણા બધા જ યુટ્યુબને બધી ફેમિલીના જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે, તો એ બધા વિદ્યાર્થી મિત્રો એટલીસ્ટ ટ્રાય તો કરે કે ના ભાઈ ચાલને આપવા તો દે. ક્યારેક લગભગ સાથે હોય તો જોબ મળી પણ જાય અને આપણી મહેનત બોલી પણ જાય, બરાબર છે? તો કંઈ પણ નહીં સમજ પડતી હોય ગાઈડલાઇન માટે, તમને કંઈ પણ નહીં સમજ પડતી હોય, મને કમેન્ટમાં એની ટાઈમ જણાવી શકો છો. તમારા કમેન્ટના આન્સર આપવા મારી માટે બહુ અગત્યનું કામ છે. સો પ્લીઝ એવું ના કરતા, પોતાના ભવિષ્ય સાથે રમતા નહીં. તમે મહેરબાની કરીને તમારા ભવિષ્યને થોડુંક ન્યાય આપો. કંઈ પણ હાર્ડ નથી, બધું ઇઝી છે, ફક્ત તમારા બ્રેનને ઘસવાની વાત છે અહીંયા, બરાબર છે? ઓકે, તો ઇતિહાસના જે ટોપિક છે હું કરાવવા જઈ રહી છું કાલથી, તો એ ટોપિક ઉપર પણ આપણે ચર્ચા કરીશું. તો વાંધો નથી, કોન્સ્ટેબલની અડધી તૈયારી આપણે જ અહીંયાથી કરાવી દેશું. તો આપણી ચેનલ ઉપર બન્યા રહેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઇક શેર કરતા રહેજો ભાઈ.